હાય, મારું નામ સ્મિત જોશી છે. છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં થિયેટર અને ફિલ્મ્સ કરું છું, બેઝિકલી એક્ટિંગ કરું છું. અને આ વર્ષમાં મારી 4 ફિલ્મ આવવાની છે. ઓહો સાથે મેં 2 પ્રોજેક્ટ્સ કર્યા છે, ભમરા અને લોડિંગ લોચા. તમે જોઈ શકો છો ઓહોની એપ પર, એના ફ્રી એપિસોડ યુટ્યુબ પર છે, તમે એ પણ જોઈ શકો છો. ગાંધીનગર રહેવા માટે બહુ જ ઉત્તમ સિટી છે, ઉત્તમ શહેર છે. હું નાનપણથી ગાંધીનગરમાં રહું છું. ગાંધીનગરમાં હરિયાળી બહુ બધી છે, ગ્રીનરી તો બોલી શકીએ ને આપણે. ગાંધીનગરમાં બહુ બધા ઝાડ છે, અને ગાંધીનગરનું વાતાવરણ બીજા બધા શહેરો કરતા ઉત્તમ છે. હું એવું માનું છું કે જો કોઈ પહેલેથી ગાંધીનગર રહેતું હોય તો એ બીજે ક્યાંય ના રહી શકે, અથવા તો એ બીજે રહે તો એને ગાંધીનગર જેવી શાંતિ ના મળે એવું મને લાગે છે. એટલે હું એવું પ્રિફર ને શું કહેવાય, તમને ટીમ વાળાઓને જ નથી ખબર પડતી તમે અમારા સેગમેન્ટમાં લાઈન કટ કરો. અરે એટલે હું એવી સલાહ આપીશ કે જો તમારે ગુજરાતમાં ક્યાંક રહેવું હોય તો તમે ગાંધીનગરમાં રહેવા આવો, કારણ કે તમને એવી શાંતિ ક્યાંય નહીં મળે. મેરે કો જાના પડેગા ગાંધીનગરમાં. હા, ગાંધીનગરમાં મહાત્મા મંદિર છે, ગાંધીનગરમાં અક્ષરધામ છે, જે બહુ જ સરસ જોવાલાયક સ્થળો છે. અને જોડાઓ માટે ત્યાં એક મોટો ઉદ્યાન છે જ્યાં 24 કલાક તો નહીં પણ 12 કલાકે ઉદ્યાન ખુલ્લો હોય છે. સમજ રહ્યો આપ? ત્યાં તમે તમારા સુંદર પળો વિતાવી શકો છો. ગાંધીનગરની ઓળખ છે એ ઉદ્યાન, ઘ 4 નું ગાર્ડન, સ્વર્ણિમ પાર્ક નામ છે એનું.